ધ્રાગંધામાં આવેલા કબ્રસ્તાન તથા સ્મશાનમાં પ્રાથમિક સુવિધા આપવા બાબતે ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાત તથા ધ્રાગંધાની જાહેર જનતાએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધામાં ભારતીય મૂળ નિવાસી સમાજ ગુજરાત તથા ધ્રાગંધાની જાહેર જનતાએ ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞાબેન મોનપરાને આવેદનપત્ર આપ્યું હતું. ધ્રાગંધામાં મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં કમ્પાઉન્ડ વોલ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, પાણી, લાઇટ, રોડ, વૃક્ષારોપણ વગેરે સુવિધા પૂરી પાડવા તથા ધ્રાગંધામાં આવેલ કુંભાર પરા પાસે સોનાપુરી સ્મશાન ગૃહ, ત્યાં ધ્રાગંધાના રહેવાસીઓ મોટાભાગના સોનાપુરી સ્મશાનનો ઉપયોગ કરે છે, પણ અહીંયા લાકડાનો ભાવ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આપેલ છે. એક વ્યક્તિના અગ્નિ સંસ્કારના લાકડાનું બિલ રૂપિયા 2000 થી 2500 સુધી થાય છે, જેથી ગામના મધ્યમ લોકોને પરવડે તેમ નથી, જેથી સરકારશ્રીના સંસ્થાની ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક અગ્નિ સંસ્કાર મશીનની સુવિધા પૂરી પાડવામાં આવે તો મોટા પ્રમાણમાં જે વૃક્ષો કાપવામાં આવે છે તેને રોકી શકાય, પર્યાવરણ બચી શકાય અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ પણ ઘટાડી શકાય. મધ્યમ તથા ગરીબ લોકોને મોટો ફાયદો થાય તે સારું સેવાભાવી સંસ્થા કે ટ્રસ્ટને ડેવલપ કરવા માટે આપવામાં આવે તથા વોર્ડ નંબર 5 અનુસૂચિત જાતિના સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, લાઇટ, પાણી, વૃક્ષારોપણ કરી આપવામાં આવે તેવી પણ માંગ શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી. શાહરૂખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાગંધા.